विद्यार्थी मित्रों, धोरण 12 विषय मनोविज्ञान आपणे बात करता था मनोपचारना अभिगमोनी। एनी अंदर आपणे पहलू अभिगम मनोविश्लेषणात्मक अभिगमनी वात अगाउना भागनी अंदर करी छे। आजे आपणे बीजू वर्तनोपचार अभिगमनी आजे वात करीशुं। वर्तनोपचारने वर्तन सुधारणा तरीके पण ओळखवामां आवे छे। वर्तनोपचारने शुं केवी रीते ओळखवामां आवे छे? वर्तन सुधारणा तरीके पण ओळखवामां आवे छे। जेबी वॉटसन ईस्वीसन 1920 अमेरिकामां मनोरोगना उपचारमां अभिसंधानना सिद्धांतोनो उपयोग कर्यो हतो। त्यारबाद वार्तनिक अभिगमनी शरूआत थई। लिंड्सले अने स्कीनरे ईस्वीसन 1950 अर्शानी अंदर वर्तन उपचार एवं एने नाम आप्युं। कोणे? तो के लिंड्सले अने स्कीनरे। क्यारे? 1950। वर्तनोपचार अभिगमना मते मोटा भागना मानसिक रोगों जीवन में प्राप्त थयेला खोटा शिक्षणना कारणे थता होय छे। आथी एवा भूल भरेला वर्तननी सुधारणा करी पुनः शिक्षण रीलर्निंगनी स्थापना करवी जरूरी छे। શું કહે છે? તો કે વર્તનોપચાર અભિગમના મતે મોટા ભાગના રોગો એ જીવનમાં ખોટા પ્રાપ્ત થયેલા શિક્ષણને કારણે થાય છે અને જે ભૂલ ભરેલા છે આથી તેને પુનઃ શિક્ષણ આપવાથી આને ઓછું કરી શકાય છે, નહીંવત જેને રીલર્નિંગ કહેવામાં આવે છે। વિકૃત ભય અને વિકૃત ચિંતામાં વર્તન ઉપચારનો સૌથી વધુ ઉપયોગ વોલ્પ નામના અભ્યાસીએ કરેલો છે। કોણે? વોલ્પ નામના અભ્યાસીએ। વર્તનોપચારની પ્રક્રિયામાં પદ્ધતિસરનું વિસંવેદીકરણ, જૈવ પ્રતિપુષ્ટિ, દ્રઢાગ્રહ તાલીમ, પ્રતીક વિનિમય, વિનિમય એટલે આપલે, અણગમા ઉપચાર, નિદર્શન, સ્વાનુભૂતિ અને વિસ્ફોટ ઉપચાર જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ। બરાબર છે? પ્રયુક્તિઓ એટલે શું? તો કે કોઈ પણ બાબતને સોલ્વ કરવા માટે, ઉકેલવા માટે આપણે જે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ એ પ્રવિધિઓ કહેવાય અથવા પ્રયુક્તિઓ કહેવાય। આમાંની કેટલીક મહત્ત્વની પ્રયુક્તિની સંક્ષિપ્તમાં એટલે કે ઓછામાં થોડામાં એની સમજણ પ્રાપ્ત કરીએ તો પહેલું પદ્ધતિસરનું વિસંવેદીકરણ। આ પદ્ધતિ શિથિલીકરણની અવસ્થા સાથે જોડાયેલી છે। શિથિલીકરણ એટલે શું? તો કે રિલેક્સેશન। બરાબર? અહીં એ વાત માનીને ઉપચાર કરવામાં આવે છે કે વ્યક્તિ એક સાથે ચિંતિત અને તાણરહિત રહી શકે। આ માટે મુલાકાત, તણાવ મુક્તિની તાલીમ, ચિંતાના શ્રેણીક્રમની રચના અને વિસંવેદીકરણ જેવા પગથિયાનો ઉપયોગ કરવામાં આવે છે। બીજી પ્રયુક્તિની વાત કરીએ તો એ છે સ્વાનુભૂતિ। આ એક શક્તિશાળી પ્રયુક્તિ છે। સ્વાનુભૂતિમાં દર્દીને ચિંતા કે ભય પ્રેરતી વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે અને એને સીધો અનુભવ કરાવવામાં આવે છે। દાખલા તરીકે અંધારાનો ભય અનુભવતી વ્યક્તિને ખરેખર અંધારાવાળા સ્થળે લઈ જઈ ભયનો સામનો કરતા શીખવાડવામાં આવે છે। જે વ્યક્તિ બાળપણમાં અંધારાથી ડરતી હોય અથવા તો કોઈ એવો પ્રસંગ એની સાથે બની ચૂક્યો હોય, દાખલા તરીકે રૂમમાં પુરાઈ ગઈ હોય ને પછી રાત પડી ગઈ હોય અને એ ડર જે વર્ષોથી એના મગજની અંદર ગહન થઈ ગયો છે, એ ડરને દૂર કરવા માટે પાછો એને કોઈ એવી જ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે અને એનો સામનો કેવી રીતે કરવો એ એને શીખવાડવામાં આવે છે। આ પ્રયુક્તિનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે, નહીં તો આની આડઅસરના રૂપે એ વ્યક્તિ કદાચ વધારે વિચલિત થઈ જાય। એટલે આનો ઉપયોગ બહુ જ વિવેકપૂર્ણ કરવો પણ જરૂરી છે। ત્રીજી પ્રયુક્તિ છે સ્વાગ્રહી કે દ્રઢાગ્રહ તાલીમ। આ તાલીમ વ્યક્તિના મનને મક્કમ બનાવવા માટે અને તેના આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ખૂબ ઉપયોગી બને છે। આમાં વ્યક્તિને પોતાની ચિંતા સિવાયની અન્ય લાગણીઓને આક્રમકતા દર્શાવ્યા વિના યોગ્ય રીતે અભિવ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે।
તેથી નરમ સ્વભાવની વ્યક્તિ મક્કમ બની શકે. બરાબર છે? કોઈ પણ બાબતને જો એનો દ્રઢ રીતે સામનો કરવામાં આવે તો એનામાંથી જલ્દીથી નીકળી શકાય છે, અને એવી કોઈ બીજી પરિસ્થિતિઓ આવે તો તમે લડવા માટે એનામાંથી બહાર નીકળવા માટે તૈયાર રહો છો. ચોથી બાબત છે પ્રતીક વિનિમય પદ્ધતિ. દર્દીના ચોક્કસ પ્રકારના સારા ઇચ્છનીય કાર્યો કે વર્તનના બદલાવમાં તેને કાર્ડ કે ધાતુની ચકતી જેવા પ્રતીકો આપવામાં આવે છે. દર્દી આવા પ્રતીકો ભેગા કરી તેના બદલામાં મનપસંદ વસ્તુ કે પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકે છે. બાળકોમાં પણ આ પદ્ધતિ દ્વારા ઇચ્છનીય વર્તનો દ્રઢ કરી શકાય છે. બરાબર છે? એટલે આપણે ઘણી વખત કામ કરાવવા માટે આપણે શું કરતા હોઈએ છીએ, એને કોઈ મનગમતી પ્રવૃત્તિ અથવા તો મનગમતા ઇનામો, કોઈ મનગમતી બાબત એની સામે મૂકીએ જેથી એ તરત જ આપણે જે જોતું હોય પ્રમાણે કાર્ય કરી શકે છે. વાર્તનિક અભિગમ બાદ આપણે વાત કરીએ બોધાત્મક અભિગમની. બોધાત્મક ઉપચારની શરૂઆત કરનારા ઉપચારકો તરીકે આલ્બર્ટ એલિસ અને એરોન બેકનું નામ મુખ્ય છે. કોનું નામ મુખ્ય છે? તો કે આલ્બર્ટ એલિસ અને એરોન બેક. છેલ્લા કેટલાક વર્ષોમાં ખિન્નતા અને વિકૃત ચિંતાના ઉપચારમાં બોધાત્મક ઉપચારનો અભિગમ અસરકારક રીતે ઉપયોગમાં વધ્યો છે. આ અભિગમમાં બોધ શબ્દ ધ્યાન, નિર્ણય, વિચાર, સ્મરણ કે જાગૃતિ વગેરેના કાર્યોમાં આપણા અનુભવોના સરવાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ બંને પદ્ધતિઓ વિશે જરૂરી માહિતી નીચે પ્રમાણે છે. એમાં પહેલું, બોધાત્મક ઉપચાર પદ્ધતિ. આ પદ્ધતિ એરોન બેક દ્વારા વિકસાવવામાં આવેલી છે. કોના દ્વારા વિકસાવવામાં આવી છે? એરોન બેક દ્વારા. ખિન્નતાની સારવારમાં આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિને પોતાની ખિન્નતાના કારણરૂપ નકારાત્મક વિચારોને ઓળખવામાં, પોતાના વિચાર કે તર્કમાં રહેલી ભૂલો શોધવામાં અને તેના અર્થઘટનમાં રહેલી ખામીઓને જાણવામાં મદદ મળે છે. અહીં ઉપચારક દર્દીને રોજિંદા જીવનમાં વિચારણા માટેના નવા દ્રષ્ટિબિંદુ શોધવામાં સહાય કરે છે. બેકની આ પદ્ધતિનો ઉપયોગ વિકૃત ભય અને વિકૃત ચિંતાના ઉપચારમાં ખૂબ જ સફળ નીવડ્યો છે. એની અંદર બીજો મુદ્દો છે તાર્કિક ભાવાત્મક ઉપચાર. આલ્બર્ટ એલિસ દ્વારા વિકસાવેલી આ પદ્ધતિનો ઉપયોગ દર્દીના મૂળભૂત કુસમાયોજિત, એટલે કે જેની અંદર એ સમાયોજન સાધી શકતો નથી, જેમાં એ એડજસ્ટ થઈ શકતો નથી, એવા વિચારોની પ્રક્રિયાને બદલાવવા માટે ઉપચારકો વ્યાપક પ્રમાણમાં કરે છે. ઘણા લોકોની માન્યતાઓ અવાસ્તવિક હોય અને તેના મૂલ્યો સંપૂર્ણતાના આગ્રહવાળા હોય. આવા લોકો ઘણીવાર નિષ્ફળતાને આમંત્રણ આપે છે, કારણ કે એ શું કરે છે, પોતાના મનની અંદર અમુક બાબતો છે જે અવાસ્તવિક છે, જે કદાચ શક્ય નથી, એનું એક ચિત્ર ઉપસાવી લે છે અને એ પ્રમાણે જ કાર્ય થાય એવું ઈચ્છે છે. પરંતુ જ્યારે નથી થતું અથવા તો એ નથી કરી શકતા ત્યારે એ નિષ્ફળતાને આમંત્રણ આપે છે, નિરાશા મેળવે છે અને પોતાની જાતને હંમેશા દયનીય અનુભવે છે. આવા લોકોના ધ્યેયોની નિષ્ફળતા તેમની અવાસ્તવિક વિચારક્રિયાનું પરિણામ હોય છે. એલિસની ઉપચાર પદ્ધતિ દર્દીમાં સ્વમૂલ્યાંકન અને માન્યતાના તંત્રનું ફરીથી ઘડતર કરે છે અને તેની વિચાર પ્રક્રિયાને બદલાવવામાં ઉપયોગી નીવડે છે. આ મનોપચારમાં બોધાત્મક અભિગમનું વિશિષ્ટ મહત્વ રહેલું હોય છે. ત્યારબાદ ચોથું છે રોજર્સનો અસીલ કેન્દ્રિત અભિગમ. આપણી પાસે ચોથો અભિગમ છે. કાર્લ રોજર્સે પોતાના ઉપચારક તરીકેના કાર્યમાંથી સલાહાર્થી કે અસીલ કેન્દ્રિત અભિગમ વિકસાવ્યો છે. તેમણે કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરેપી, જે 1942માં એમણે પુસ્તક લખ્યું, એનામાં નવો અભિગમ રજૂ કરવાનો પ્રથમ એમણે પ્રયાસ કર્યો હતો, જેમાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો. રોજર્સ ઉપચારકને સુવિધાજન્ય પર્યાવરણના સર્જક તરીકે જુએ છે, કે જે સલાહાર્થીને સ્વવૃદ્ધિ તરફ ગતિ કરવાની સહાય કરે છે. આ અભિગમ માનવ સ્વભાવના વિધાયક અને આશાવાદી ખ્યાલને રજૂ કરે છે.
કાર્લ રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ અને કાર્યરત બનવું અને કાર્યરત રહેવું એ છે. રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિનો સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હોય તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય. બરાબર, કાર્લ રોજર્સ શું કહે છે? તો કે દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ અને કાર્યરત બનવું જોઈએ. એટલે કે જો વ્યક્તિ કાર્યરત રહે તો એ ઘણી બધી બાબતો છે એનાથી લડી પણ શકે છે, અને બીજી એવી બાબતો છે કે જે એને નડતરરૂપ છે એને છોડી પણ શકે છે. એટલે એમના મતે વ્યક્તિનો સ્વખ્યાલ અને તેના અનુભવો જો સુસંગત હોય એટલે અંશે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય કેવું હોય? સારું હોય છે. રોજર્સ દ્વારા અપાયેલ સલાહાર્થી કે અસીલ કેન્દ્રીય અભિગમ સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધ પર ખૂબ જ ભાર મૂકે છે. અહીં સલાહની પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ કરતાં સલાહકારના કૌશલ્યો મહત્વના બની રહે છે, કારણ કે સલાહકાર પણ કુશળ હોવો એ ખૂબ જ જરૂરી છે. જો સલાહ જ ખોટી દેવાનો છે તો સલાહાર્થીને આનો ફાયદો કરતાં ગેરફાયદો પણ થઈ શકે છે. આ અભિગમની પાયાની ધારણા એ છે કે વૃદ્ધિ માટેની યોગ્ય શરતો સ્થાપિત કરાય તો સલાહાર્થી કે દર્દી આંતરસૂચ પ્રાપ્ત કરવા સમર્થ બનશે અને પોતાની સમસ્યા ઉકેલવા વિધાયક કે રચનાત્મક પગલાં ભરશે. રોજર્સના અભિગમમાં ઉપચાર માટેની નીચે મુજબની શરતો એ અતિ આવશ્યક છે. હવે આપણે એ શરતો વિશે માહિતી પ્રાપ્ત કરીએ. એમાં પહેલી શરત છે, ઉપચારક અને દર્દી વચ્ચે પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક જરૂરી છે. બરાબર, પ્રત્યક્ષ એટલે કેવો? જોઈ શકે એ પ્રકારનો, અનુભવી શકે એ પ્રકારનો. બીજી બાબત છે, દર્દી લઘુત્તમ ચિંતાની સ્થિતિમાં હોય ત્યારે સલાહ વધુ સફળ બને છે. ત્રીજી બાબત, સલાહકાર એ સલાહના સંબંધમાં નિખાલસ તથા શબ્દો અને લાગણીઓના સંદર્ભમાં સુસંગત હોવો ખૂબ જ જરૂરી છે. ચોથી બાબત છે, અહીં સલાહાર્થીને એક વ્યક્તિ તરીકે સ્વીકારી તેના પ્રત્યે આદર અને સન્માનની ભાવના હોવી પણ જરૂરી છે. પાંચમી બાબત છે, ઉપચારક પોતાને દર્દીની સ્થિતિમાં કાલ્પનિક રીતે મૂકી તેની લાગણીને સમજી અને ઉપચારને આગળ વધારે છે. જો એ તેની પોતાની જગ્યાએ એની જગ્યાએ પોતાને મૂકશે તો એની પરિસ્થિતિથી વધારે માહિતગાર થશે, નજીક પહોંચી શકશે, તો એને ઉકેલવામાં મદદ મળશે. દર્દીને પૂછીને પણ ઉપચારક પોતાની સમજણની ખરાઈ કરી દર્દીને સમજવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં, આ ઉપચાર પ્રક્રિયામાં દર્દી પોતાની સમસ્યા ઉકેલવા પોતાને બિનઅસરકારક સમજે ત્યારે ઉપચાર માટે તૈયાર થાય છે. ઉપચાર પ્રક્રિયા શરૂ થતાં તે હળવાશનો અનુભવ કરે છે, તેના વિચારોનું પુનઃસંગઠન થાય છે, દર્દી વિધાયક સ્વખ્યાલ ધરાવતો થાય છે અને વાસ્તવિકતાને સમજી સ્વતંત્ર રીતે નવા અનુભવોનો સામનો કરી શકે છે. આ અભિગમે સલાહ વ્યવસાય ઉપર વિશાળ પ્રભાવ પાડ્યો છે. આ અભિગમે સલાહ ક્ષેત્રે નવી દ્રષ્ટિનો વિકાસ કર્યો છે. આમ ઉપચાર ક્ષેત્રે આ વિવિધ અભિગમો એ મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. હવે આપણે વાત કરીએ મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ. પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી હતી. વેદ, સંહિતા, સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોપચારની વિવિધ પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાનને અસરકારક માર્ગ ગણવામાં આવ્યો છે. એના વિશે વિગતવાર સમજૂતી આ પ્રમાણે છે. પહેલી વાત કરીએ આપણે યોગની. યોગથી આપણે સૌ માહિતગાર જ છીએ. બરાબર, શારીરિક શિક્ષણની અંદર વાત કરીએ તો પણ યોગ આવે છે, અને યોગ દ્વારા માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય છે એ કેવા રહે છે? ખૂબ જ સારા રહે છે. યોગની ભેટ જો આપણે કોઈએ આપી હોય તો એ છે મહર્ષિ પતંજલિ, જેમણે આપણે અષ્ટાંગ યોગની ખૂબ જ સુંદર ભેટ આપેલી છે. અને માત્ર ભારતીયો જ આનો ઉપયોગ કરે છે એવું નથી, દુનિયાભરના લોકો આનો ઉપયોગ કરતા થયા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા કહેવાયું છે, સમત્વમ યોગ ઉચ્યતે, એટલે કે
क्षमता ए योग छे। जीवन की बदलाती परिस्थिति में मन की स्थिरता अने स्वस्थता की समस्थिति जाळवी राखवी ए छे योग छे। आपणे ख्याल छे जीवन छे तो जीवन की अंदर मुसीबतों खराब परिस्थिति सारी परिस्थिति आवानी ज छे, पण आ बधी ज परिस्थिति नी अंदर योग्य क्षमता केळवामां आवे तो शुं थाय कि जे समस्या छे ए झड़पथी एने उकेली शकाय मानसिक स्वास्थ्यने गुमाव्या वगर। योग शब्द संस्कृत युज धातुनो बनेलो छे, एनो अर्थ एवो थाय छे के जोड़वुं, बराबर बे बाबतोने जोड़वी एने युज धातुनो ए अर्थ छे। जीवने शिव साथे के आत्माने परमात्मा साथे जोड़वानो ते योग छे। महर्षि पतंजलिए योगनी समझूती योग सूत्र में व्यवस्थित रीते आपी छे। कोणे आपी छे तो के महर्षि पतंजलि ने, अने सेमा तो के योग सूत्र में। तेओए योगना क्रमानुसार बराबर आ क्रम जड़वावा विद्यार्थी मित्रों खूब ज जरूरी छे। घणी वक्त अष्टांग योगनो प्रश्न पेपर नी अंदर 5 मार्क्स में पण पूछायेलो छे, त्यारे घणी दीकरीओ क्रम ने आडावडा करी नाखे छे, पण जो आडावडा करशो तो अष्टांग योगना जे पगथिया छे, बराबर आपणे ज्यारे पगथिया चढ़ता हुई त्यारे आपणे डायरेक्ट छेलू पगथियुं के वचलू पगथियुं नथी चढ़ी जता ने, स्टेप बाय स्टेप पगथिया चढ़ीए छीए, तो आ अष्टांग योग पण 8 पगथिया समान छे अने जेनी अंदर व्यक्ति स्टेप बाय स्टेप आगळ वधे छे। तो पेपरनी अंदर आ 8 क्रमों छे ए योग्य जळवावा खूब जरूरी छे, जेना द्वारा मनुष्यना व्यक्तित्वनो सर्वांगी विकास थाय छे, एटले के संपूर्ण विकास थाय छे। आ 8 अंगोने योगना पगथिया तरीके ओळखावी शकाय। एमां पहेलुं छे समाधि, बीजुं छे ध्यान, त्रीजुं छे धारणा, चौथुं छे प्रत्याहार, पछी छे प्राणायाम, आसन, नियम अने यम, बराबर आ पगथिया छे जे आपणे अत्यारे ऊंधेथी आपेला छे। एटले के आपणे कया स्टेपमां चढ़वानुं छे तो पहेला यम, पछी नियम, पछी आसन, त्यारबाद प्राणायाम, ते प्राणायाम थई जाय पछी प्रत्याहार, त्यारबाद धारणा, ध्यान ने समाधि। एमां पहला 4 એટલે કે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એને હઠયોગ કહેવાય છે, જ્યારે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જેને રાજયોગ કહેવાય છે। એમાં પહેલું છે યમ। યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી। યમમાં અહિંસા એટલે કે કોઈની મન, કર્મ, વચનથી પણ હિંસા ન થવી જોઈએ। સત્ય બોલવું, अस्तेय, ब्रह्मचर, अपरिग्रह एटले के वधु पड़ती वस्तुओं संग्रह न करो, आ बधानो आनी अंदर एटले के यम में समावेश थाय छे। कारण के आ पहेलुं पगथियुं छे तो पहला पगथिया में शुं कहे छे तो के कोई थी मन थी पण ईर्ष्या न थवी जोईए, हिंसा न थवी जोईए, साचुं बोलवानुं छे, वस्तुनो संग्रह नथी करवानो छे, आ वस्तु मारी छे एवो भाव पण न होवो जोईए। गांधीजीए एकादश व्रतमां आ 5 महाव्रतने सामेल करेला छे। અહિંસાનો અર્થ થાય છે અન્ય જીવોને કારણ વગર, કોઈ કારણ જ ન હોય છતાં ઘણા વ્યક્તિઓ સતત ઈર્ષા કરતા હોય છે, તો કહે છે કારણ વગર પણ મન, વચન અને કર્મથી નુકસાન પહોંચાડવાનું નથી। સત્ય એટલે ખોટું ન બોલવું, અસ્તેય એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ રાખવો, ત્યારબાદ બ્રહ્મનું ચિંતન, જ્યારે અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓ, બરાબર છે, તમને ખ્યાલ જ છે, તમે કદાચ ભણ્યા હો તો ગાંધીજી વાળો એક પાઠ છે જે ખૂબ, અથવા તો એક પ્રશ્ન કહી શકાય કે ખૂબ જ પરિચિત છે, કે એ છે એ બ્રશ કરવા માટે એક જ લોટો પાણીનો વાપરતા, તો કોઈ એમને પૂછ્યું પણ હશે, પણ એમણે શું કહ્યું કે મને જેટલી જરૂરિયાત છે હું એ મુજબનું જ વાપરીશ, મને જે વસ્તુની જરૂરિયાત નથી એ વસ્તુ હું વધારે શા માટે વાપરું। એવી જ રીતે તમે એમના કપડાં પણ જોયા છે કે જેટલા જરૂરિયાત છે એટલે કે શરીરને જેટલી જરૂરિયાત છે એટલા કપડાં એમણે પહેર્યા છે, પણ વધુ પડતા કે જેમાં વધારે ખર્ચ થાય છે એવા, અને બીજું એમણે બહારની વસ્તુનો હંમેશા બહિષ્કાર કર્યો છે કે હંમેશા જે વસ્તુ અહીંની જ છે, જે આપણી ભારતીય છે, એ વસ્તુ ઉપર પણ વધારે ધ્યાન આપ્યું છે, એનો વધારે આગ્રહ રાખ્યો છે, બરાબર। તો કે અપરિગ્રહ એટલે જેટલી વાસ્તવિક જરૂરિયાત છે એટલી વસ્તુનો વપરાશ કરો, પણ જે જરૂરિયાત નથી એ વસ્તુનો સંગ્રહને ટાળવું જોઈએ।
बीजू छे नियम। नियम एटले वर्तन में विधायक बाबतोनुं पालन करवुं। तेमां शौच, संतोष, तप, स्वाध्याय अने ईश्वर प्रणिधाननो समावेश थाय छे। शौच एटले शरीरनी आंतरिक अने बाह्य बंने रीते शुद्धि। संतोष एटले जे प्राप्त थयुं तेने ज पूरतुं मानवुं। तप एटले शरीरने अमुक प्रकारना कार्यो करवा सक्षम बनावा। स्वाध्याय एटले व्यक्तिनो स्व अध्याय, बराबर, एटले के पोते ज पोतानो अभ्यास करवो के पोतानामां कई बाबतो सारी छे, कई बाबतो खराब छे, जेने पोतानी अंदरथी काढवानो प्रयत्न करवानो छे। ईश्वर प्रणिधान एटले पोतानी जातने सर्वशक्तिमान सत्ताने समर्पित करी देवी, एटले के बधुं ज ईश्वरे आपेलुं छे अने बधुं एने आधीन छे, बराबर। એટલે કે જેને કહી શકાય આપણે ત્યાગીને ભોગવવું, આપણે ખ્યાલ જ છે કે બધું એનું જ છે, તો એને સમર્પિત થઈને એ ભાવના સાથે ભોગવવું જેથી મોહ રહે નહીં। ત્રીજી બાબત છે આસન। આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરીહ। આસનથી શરીરની અને મનની સ્વસ્થતા જળવાઈ રહે છે। આસનો આરામદાયક રીતે જરૂરી દેખરેખ નીચે થવા ખૂબ જ જરૂરી છે, એટલે કે એના પણ અલગ અલગ સ્ટેપ આપેલા હોય એ પ્રમાણે થવા જરૂરી છે, તો જ એનો ફાયદો થાય છે। ચોથી બાબત છે પ્રાણાયામ। પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા। આપણે ખ્યાલ હોય કે જ્યારે પણ આપણે ધ્યાન લગાવવાનું કહેવામાં આવે ત્યારે આપણે ઘણી વખત એવું કહેવામાં આવતું હોય કે તમારી જે શ્વાસોશ્વાસની ગતિ છે એના ઉપર તમે ફોકસ કરો, બરાબર। ત્યાં શું થાય છે કે અન્ય જે બાહ્ય બાબતો હોય, આપણા મગજની અંદર ઘણા બધા વિચારો ચાલતા હોય ને, એ બધા સમી જાય છે અને આપણે એક ચોક્કસ દિશામાં ગતિ કરી શકીએ છીએ। પ્રાણાયામથી સ્વયંસંચાલિત ચેતાતંત્ર અને મન પર કાબુ પ્રાપ્ત કરી શકાય છે। પ્રાણાયામના વિવિધ પ્રકારો છે જે નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ થવા જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીએ પ્રત્યાહારની। પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચી લેવું। પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધિત પ્રતિક્રિયાઓ ઘટાડવામાં મદદ મળે છે, કારણ કે આપણું મન છે એ ચંચળ છે, ઘણી બધી દિશાઓ તરફ એ ગતિ કરતું હશે, તો આ બધી દિશાઓમાંથી એને ફરી પાછું એક ઉદ્દીપક તરફ લઈ આવવું। ત્યારબાદ ધારણા। ધારણા એટલે મનની સ્થિરતા। ધારણામાં વ્યક્તિએ પોતાના મનને શાંત રાખી સતત અને લાંબા સમય સુધી એને કોઈ એક વસ્તુ કે વિષય પર ટકાવી રાખવા પ્રયાસ કરવાનો છે। ત્યારબાદ ધ્યાન। ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ, જે ઘણી વખત આપણાથી થતું હોતું નથી। આ કેન્દ્રીકરણના લીધે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મે છે। ઘણી વખત આપણે ખ્યાલ હોય અમુક વસ્તુ આપણે વાંચતા હોઈએ જે આપણી રસરૂચિની હશે કે જે આપણે ગમતી હશે, તો એ ઝડપથી યાદ રહી જશે, કારણ શું, એના ઉપર આપણે પૂરતું ધ્યાન આપ્યું છે, અને જે કદાચ આપણે ગમતું નહીં હોય, જેના તરફ આપણે થોડો ઘણો અણગમો હશે, તો એના તરફ આપણું ચોક્કસ ધ્યાન નથી, જેનાથી એ યાદ પણ રહેતું નથી। ત્યારબાદ આપણે છેલ્લી કક્ષાની આઠમા પગથિયાની વાત કરીએ તો સમાધિ। સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ, એટલે કે બંને એકબીજામાં સમાઈ જવા, જ્યાં બધા ક્લેશો સમાપ્ત થઈ જાય, મન નીરવ થઈને સમાધિ પ્રાપ્ત કરે છે। આ અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે। જ્યારે આ પગથિયામાં વ્યક્તિ પહોંચે છે ત્યારે એને સારું ખરાબ, સુખ દુઃખ એની કોઈ જ પ્રકારની લાગણી હોતી નથી, એની માટે બધું જ એક છે, બધું એક સમાન છે। જો બધું એક સમાન જોવાની ભાવના આવી જાય તો દુઃખની પરિસ્થિતિ ઉદ્ભવતી નથી। વર્તમાન સમયમાં અનેક માનસિક અને મનોશારીરિક રોગોના ઉપચાર માટે આમાંનું કોઈ એક પગથિયું કે બે ચાર પગથિયાને જોડીને વિકસાવવામાં આવેલ જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે। હવે વાત કરીએ ભાવાતીત ધ્યાનની। ધ્યાન એ અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું છે। માનસિક સ્વાસ્થ્યની જાળવણી
અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર તરીકે પણ વિશ્વસ્તરે એટલે કે બધી જ જગ્યાએ દુનિયાભરમાં બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય ત્યારે તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ વધે છે. તેને ધ્યાન કહે છે. ધ્યાન વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિશેની સાચી જાગૃતિ જગાવે છે. મહર્ષિ મહેશ યોગીએ સમગ્ર વિશ્વમાં ભાવાતીત ધ્યાનનો પ્રસાર કર્યો છે. મહર્ષિ મહેશ યોગીની યુરોપ અમેરિકાની સંસ્થાઓ અને અન્ય યુનિવર્સિટીમાં થયેલા સંશોધનોના પરિણામો દર્શાવે છે કે ભાવાતીત ધ્યાનના પરિણામે મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો થાય છે, મનોભાર ઘટે છે, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભો જોવા મળે છે. આ ધ્યાનમાં કોઈ ચોક્કસ શબ્દ કે મંત્રના સતત અને યોગ્ય ઉચ્ચારણથી મન નીરવ બનતું જાય છે. આધુનિક સમયમાં ધ્યાનની વિવિધ પદ્ધતિઓ વિશ્વસ્તરે પ્રસાર પામી છે. ધ્યાન વિશેના આધુનિક સંશોધનો દર્શાવે છે કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિમાં સુધારો થાય છે, જેથી વ્યક્તિની અસરકારકતામાં વૃદ્ધિ થાય છે. તો આ પાઠ એટલે કે સાતમો પાઠ સલાહ અને મનોપચાર આપણો અહીં પૂર્ણ થાય છે. આશા છે કે તમને સમજાણું હશે. જો તમને ન સમજાય તો આપણે જે પણ ગ્રુપ બનાવેલું છે બાળ સાયકોલોજીનું એની અંદર તમે પ્રશ્નની રજૂઆત કરી શકો છો. હવે આપણે વાત કરીએ ગૃહકાર્યની. તો ગૃહકાર્યની અંદર અહીં સ્ક્રીન પર આપેલા 5 પ્રશ્નો છે જે સવિસ્તાર પ્રશ્નો છે. એ 5-5 પ્રશ્નો વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમે તમારી નોટબુકમાં લખશો અને વાંચશો અને જેટલા તમને યાદ રહે છે યાદ રાખવાનો પ્રયત્ન કરશો. તો આપણે હવે 8મા પાઠની અંદર ફરીથી મળીશું. તો અત્યારે મને રજા આપશો. નમસ્તે.